સાહેબ, હમણાં મને એક ભાઈ પૂછતો હતો, તમે જુઓ તો કે આપણી ઘરવાળીમાં અને આપણી માં આપણી મમ્મી ની અંદર ફરક શું? મેં કીધું અમાય બકા, આપણી ઘરવાળીમાં ને આપણી મામાં એટલો ફરક કે આપણી માં આપણા મોઠા ઉપર હાથ મૂકો ને તો બાલ ઉઘ, અને આપણી ઘરવાળી આપણા મોઠા ઉપર હાથ મેલે ને એટલે બધું નોન એગ્રીકલ્ચર સપાટ. માં તો બાપડી કે મારા દીકરાના પૈસા બચ, મારો દીકરો આટલા પૈસા ભેગા કર, આટલું બેંક બેલેન્સ કર, અને ઘરવાળી મારે શોપિંગ કરવાની છે અને બેંક બેલેન્સ ભેગું કરવું છે. સાહેબ, અમુક લોકોની ઘરવાળીઓ સમજવું હોય પછી, અમુક લોકોની ઘરવાળીઓ બાપડી ચેવી ના બાપ, એવા ખોટા ખોટા ખર્ચા કરાય. હમણાં જ પહેલી તારીખે પગાર થયો છે અને 5 તારીખમાં પગારમાં 5000 વાપરી દે, એ થોડું ચાલે? આવી પત્નીઓ હારી હો પછી. પણ સાહેબ, અમુક પત્નીઓ તો તમે જુઓ તો 5 તારીખે ભલે તમારો પગાર 5000 રૂપિયા થઈ જાય, પણ મારો સાડીઓ લેવા તો જવાનું છે. ઓવે, એ બિચારા બધા પતિ પુરુષ શું કરે, બિચારા બિયાતા લઈ જાય, એમનો એ દુઃખ છે. પણ એમને પેલા જન્મમાં ઓછો લંગરિયો નહીં ભરાયો એ બધો, તમે સમજો છો? કે જેને પેલા જન્મમાં વધારે લંગરિયો ભરાયો ને એને આ જન્મમાં આવું થાય એવો લંગરિયો, એટલે તમે સમજી જાઓ, તમે અમદદાર છો બધા. આ વસ્તુ મને ભાઈએ કીધી હતી સાહેબ. મેં કીધું આપણને મોઠા ભારે ઘરવાળી મળે એના સંકેત હું આપણે એવો તો હું પાપ કર્યા હોય, મન કે પેલા જન્મમાં લંગરિયો વધારે ભરાયો હોય તો આ જન્મમાં મોથા ભારે ઘરવાળી મળે છે. સાહેબ, આપણે ઉનાળાની કડકડતી ગરમીમાં બસ સ્ટેન્ડ ઉપર તપતા હોઈએ ને આપણે બસની રાહ કેવી જોતા હોઈએ, એનથી ડબલ તમે રાહ કોઈ જોતું હોય સાહેબ તો એ છે અમુક લોકોની ઘરવાળી. અમારા ચીટુના પપ્પાનો પગાર ક્યારે થશે? કેવું કહે છે ભાજી ખબર છે? ઓ ચિંટુના પપ્પા, સાંભળો છો, 5 તારીખ થઈ આજે તો હવે તો પગાર થયો હશે કે નહીં? ઘરમાં મરચું પતી ગયું છે. બોલો, વાસ્તવમાં મરચું ના પતી ગયું હોય સાહેબ, થોડી મેકઅપ ની સાધન સામગ્રી પતી ગયું હોય એટલે કેવું પડે, મરચું પતી ગયું છે મરચું. તો સાહેબ, તમને અમારો વિડીયો ગમ્યો છે એવી હું આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી આપણે આવતા વિડીયોમાં, ત્યાર સુધી જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.